રાષ્ટ્રપતિના હસ્તે મેયર હેમાલીબેન બોઘાવાલા તથા શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા તથા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સન્માન સ્વીકાર્યું હતું. સ્વચ્છતા એવોર્ડ આપવાની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે એવોર્ડ મેળવનારા તમામ શહેરોને મારી શુભેચ્છા. આ હવે તમારી જવાબદારી પણ છે કે તમે સ્વચ્છતાને જાળવી રાખશો અને નવા માપદંડ ઊભા કરશો. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં 6000 માર્ક્સ રાખવામાં આવતા હતા, જેમાંથી સુરતને 5519.59 માર્ક્સ મળ્યા હતા. ઇન્દોર પહેલા સ્થાને રહ્યું છે. ઇન્દોર સતત 5મા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું હતું. ટોપ 10માં ગુજરાતના સુરતના બીજા ક્રમે રહ્યું હતું, જેથી આજે સુરત સહિતના નંબર મેળવનારા શહેરોના પ્રતિનિધિઓના સન્માન કરવામાં આવ્યા હતા. સુરતને સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અને સિટીઝન ફીડબેકના આધારે માર્ક્સ મળ્યા છે. 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને બીજો ક્રમ મળ્યો છે. ઉપરાંત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગમાં 5 સ્ટાર તથા ODF પ્લસનું પ્રમાણપત્ર પણ સુરતને અપાયું છે. તેમાં 1500માંથી 1300 માર્ક્સ મળ્યા છે. સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિસિપલ એ 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કર્યા હતા, તેમાં સુરતને 1500માંથી 1350 માર્ક્સ મળ્યા છે. સ્વચ્છતા એપ તથા અભિપ્રાય માટેની કામગીરીમાં 1500માંથી 1369 માર્ક્સ મળ્યા છે. મહત્વપૂર્ણ છે કે 2019માં ડોક્યુમેન્ટેશન અને સિટીઝન ફીડબેકમાં પાછળ રહેતા 14મા ક્રમે ધકાઈ ગયેલા સુરતને હાલમાં કોરોના કાળમાં બીજો ક્રમ મળતા કર્મચારીઓના મનોબળમાં વધારો થયો હતો. રીયુઝ અને રિસાયકલમાં નોંધપાત્ર કામગીરી, સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં રીયુઝ અને રિસાયકલની કામગીરી પણ ઘણી જ અગત્યની છે, જેમાં સુરત મ્યુનિસિપલ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ખજોદ ખાતે ઇકોલોજીકલ સાઇટ બનાવી છે, જેથી કચરાનું ઉત્સર્જન ઘટ્યું છે અને કન્ટેનર પણ હટાવી દેવાયા છે. દેશના અન્ય શહેરોની સરખામણીમાં પે એન્ડ યુઝ પણ ઘણા સારા છે. સુરતમાં સ્વચ્છતા માટે જેટલો ખર્ચ થાય છે એટલી આવક પણ ઊભી કરાય છે. ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઇન્ડસ્ટ્રીને પાણી આપીને આવક ઊભી કરે છે. આ પ્રક્રિયાથી ગંદુ પાણી નદીમાં જતું નથી અને સ્વચ્છતા જળવાય છે. મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું કે સિદ્ધિનો શ્રેય સુરતીઓ સાથે સુરત શહેરની સફાઈની કામગીરી કરતા સફાઈ કામદારોનો છે. સુરત શહેર હાલના કપરા સમયમાં જે ફરજ બજાવી રહ્યું છે તેમાં ટીમ, SMC અને કાર્ય કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. સુરતનો બીજો ક્રમ તમામ સુરતીઓ માટે ગૌરવની વાત છે, સુરતીઓ માટે આ ગર્વની વાત છે. નમસ્કાર, તમામ સુરતવાસીઓને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત હેઠળ સુરત શહેર આજે સ્વચ્છતા અમૃત મહોત્સવ દરમિયાન સુરત શહેરને બીજા ક્રમાંક પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડ દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિજીના હસ્તે જ્યારે મળ્યો છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ તેમજ મારા તમામ સુરતવાસીઓને હું હૃદયથી ફરીથી અભિનંદન પાઠવું છું. અને હા, ચોક્કસપણે એવું કહી શકાય કે સુરતવાસીઓ સ્વચ્છતામાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ હવે આ સુરત શહેર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવે એવી દિશામાં આપણે સૌ સાથે મળીને આ એવોર્ડ હું મારા સુરતવાસીઓને સમર્પિત કરું છું. ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ આપ તમામનો. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.